कोई धकमार धड़ा रा 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 करण जग भरण तू अनुपस घणण घणा भौकाट एथि नमिए तने नारायणी ये माणी विश्व रूप वेरा सिर ओढ़ान मापूट भवानी ने हिमाला नो गले हार पण शेष नागना माता जी ना पगे हाकला ये मारी शक्ति सजे सणगार आ बाबा जिना मोर जो ने जी गोरियान हरियाली बधे वन राय पण दाढ़ा के हरडण के ए निया माणी बैठी न रवे जीबा सुधारे तमा ए कायम मनुई डाडा मोर ने
मोर परिवार ने त्या पधारेला आपणो चारण समाज तो छे ज पण इतर समाज ना मित्रो आव्या छे कोनी भाई आव्या छे कोई पटेल भाई हशे कोई हुतार भाई हशे हमणा मोमेडियन भाई पैसा उडाडीने गया पधारेला बधा ज मेहमानोनो आयथी हूँ मोर परिवार अने अमारा तरफथी स्वर्गस्थ धनराज भाई लता भाई मोर परिवार तरफथी पण स्वागत करू छू अने આજની આ રઢિયાળી રાત મારે અને તમારે મળી અને મોજ કરવાની છે ને એની સાથે સાથે ગાયું માતાજી માટે જે કંઈ ફાળો થાય બે પૂજ્ય ચરણ એવા અહીંયા બેઠા છે જેના રાતોની રાતોના દિવસોના દિવસો સાંભળ્યા કરી તો મારા અને તમારા જીવનમાં મોજના તોરા છૂટે એવા મેં કીધો એમ પાલુ ભગત બાપા ભીમસેન દાદા એટલે આજની રઢિયાળી રાત આપણે શાસ્ત્રોમાં એવું સાંભળ્યું છે કે આમ કરી તો સ્વર્ગ મળે આમ કરી તો સ્વર્ગ મળે સ્વર્ગ આવું હોય બધું છે પણ મને એમ લાગે છે દાદા કે દાદા મોરની કૃપા થઈ હોય આવી રીતે માણસો અહીંયા હજારો માણસો જમતા હોય રૂડા રહોડા હોય રૂડા અડદિયા હોય ઘી દૂધની છોડી ઉડતી હોય અને ચારણ સમાજને એની સાથે મળી અને ભૂદેવના સ્વમુખેથી એક ભગવતી ભાગીરથી જેવી ગંગા જેવી ભગવાન ભાગવતનું જ્ઞાન ગંગાનો પ્રવાહ જાતો હોય અને આવું સરસ આયોજન ને આવા મહેમાનો આવું ધર્મ કાર્ય દાદા વીર વચ્છરાજ મહાદેવ ભોળ્યોનાથ અને મોર દાદાના સાનિધ્યમાં મળ્યા હોય આનાથી હારું સ્વર્ગ બ્રહ્માંડમાં ક્યાંય હોય એવું મને નથી લાગતું ભલા માણસ હા સ્વર્ગથી સોહામણો માનવને મૃત્યુ એટલા માટે મને કહેવાનું મન થાય મોર દાદા ને આંગણે જો ને આવે વરણ અઢાર પણ એમાં શ્રદ્ધા શ્રદ્ધા ને વિશ્વાસ હામતા એ દાદો એને ઉતારે ભૌપા ધરતી માથે આવે નહીં વિઘન એક પણ દાદે આપ્યા જો ને પ્રમાણ અને હું તો મનુઈ દાદા મોર ને જય રાણા જય વાછરા અને જય સોલંકી સરદાર પણ જય જય દાદા કરણ તું એ અમારો જય જય જગ આધાર આજનો જે આનંદ છે એ કેવો છે પ્રમાણંદ સ્વામીના શબ્દો વર્ણન કરવું ઠક ઠક થઈ જતા
धन 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 धाम धाम कज विश्राम अति विप्राम श्याम सुंदर शोभे સંબોધીને ચારણ કવિએ દુહો કીધો છે, પણ દુહોનો અર્થ બહુ સરસ છે કે અહીંયા તમારે વવારમાં આપણે શિયાળો બેઠો છે, પછી ઉનાળો આવશે, પછી જેઠ મહિનો આવે, ચોમાસું બેસી જાય અને આખો જેઠ મહિનો કોરો જાય, બીજ આવી જાય અષાઢની, અને એટલો તડકો પડે કે તમને ઘરમાંથી બહાર નીકળવાનું મન ન થાય વવારમાં, અને એમ થઈ જાય કે ક્યાં જવું, ઉકળા તડકો તડકો તડકો, અને આખો જેઠ કોરો જાય, અને એમ થાય કે હવે મરી જશું એવો તડકો પડે. તોય કોઈ દી તમે કોઈ એમ કીધું કે હે દરિયા દેવ, માંડવી આગો નથી, એક ઘૂમરો આમનામ વવારથી લઈને આમાં બધે મારી જાય તો થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય એવું દરિયાને કોઈ દી કીધું? ગમે એવો તડકો પડે તો એ કોઈ દી તમે કીધું દરિયા દેવ એક ઘૂમરો મારી જા તો ઠંડુ વાતાવરણ, તારી પાસે ક્યાં પાણીની તાણી છે?
એમ દરિયાને કોઈ દી ન કહી, કારણ કે ઈ આવે ને તો આ થોડા ઘણા લીલા જાડવા ઉભા છે ને એ હુકાઈ જાય, કારણ કે એમાં દાતારી તત્વ નથી. પણ વરસાદ ગોબરો હોય, તાણી જાય, ડુબાડી દે, ગારા કરે, બધુંય કરે, છતાંય એને કહી મારો બાપ હવે વરહી જાય. એનું કારણ એક કણ વાવો ને અનેક થાય. એ દાતાર હોય ને એને જ દુનિયા આવકારો આપે, બાકી દરિયા જેટલી સંપત્તિ હોય તો એ એના ઘરે ને આપણે આપણા ઘરે. એટલે આ લોક સાહિત્ય નો દુહો છે. સાતાર સ્વભાવ એથી ઓલા મેને હોઉ ચાહે મલક, બાકી દરિયા ને કોઈ આવ એ એમ નો કે નટવર જેઠવા. ભારત આગળ થાય આગળ બિજલ કાગ પણ હોય અને ભગત બાપુ કવિ કાગ પણ હોય. એક હરખી વ્યક્ત કરી દો આજે અહીં બધા બેઠા છો. દાદા બાપુ હું છે ને આ વાંચતો તો ત્યારે મને ખબર પડી કે મોર દાદાનો ઇતિહાસ કે મૂળ ગુંગડા બરા. હવે હું ગુંગડા નો ભાણેજ છું, મારા માં ગુંગડા છે, એટલે આજે હું તો મોહાળ માં આવ્યો છું. આ પહેલી વાર મને આ ખબર પડી કે આ ગુંગડા મૂળ વાવાર માં બધા મૂળ ગુંગડા છે, એ તો મને ખબર નહોતી. ગુંગડા તો મારું મોહાળ છે, મારા માં ગુંગડા છે, એટલે એનો પણ હું એક હરખ વ્યક્ત કરી દઉં. અને કાગ ની પ્રાસ્તાવિક દુહાઓ ભગત બાપુ એ ખૂબ લેખ્યા છે અને ઘણા છે, પણ એક બે દુહા કહેવાનું મન થાય. ભગત બાપુ ના તો અદભુત દુહાઓ છે, પણ એક દુહો કવિ ની નજર જોજો, કવિ ની દ્રષ્ટિ જોજો. ચણોઠી, ચણોઠી તો નાની એવી હોય ને, હાવ ચણોઠી માંથી કેવડો મોટો ભગત બાપુ એ કવિ કાગે ઉપદેશ આપી દીધો કે ચણોઠી ને કાગ બાપુ એ જોઈ આમ તો એને બહુ મજા આવી. મીઠી નજરે જોઈ ને એને એમ થયું કે આ તો બહુ રૂપાળી છે ચણોઠી ભગવાન ઉપર તરત. કારણ કે ભાવના, ભક્ત ની ભાવના એવી હોય, કાંઈ રચના જોવે ને, કોઈ પણ રચના જોવે ને, એટલે એને આમ સીધું પરમાત્મા જ યાદ આવે કે વાહ પરમાત્મા તારી દ્રષ્ટિ કેવી છે. કોઈ બેન દીકરી સ્વરૂપવાન જુએ જેનો શુદ્ધ આત્મા હોય, જે મહાપુરુષ હોય, જે ભક્ત હોય, જે હાચો યુવાન હોય ભારતની ધરતીનો, એ કોઈ સારી 18-20 વર્ષની બેન દીકરીને રૂપના આભરણ જેવી, રૂપના અંબાર જેવી દીકરીને જોવે ને, તો એને એ જ વિચાર આવે કે વાહ આખી બ્રહ્માંડના માલિક શું તારી રચના, દીકરીને કેવું રૂપ આપ્યું છે કે એને પેટ અવતાર લેવાનું મન થાય. મને તમને આ વિચારો આપણી ધરતીના હોય, ભગવાનની રચના છે. તા તો મોઢું કાળું જોયું એટલે વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી ને મોઢું કેમ કાળું. એને ભાંગી, પાણે થી ભાંગી ચણોઠી ને કાગ બાપુ એ, અને અંદર થી અંદર રિયલો ગરીબ કહેવાય એમને ખાધું ને અંદર થી તો કડવી ઝેર. અને ભગત બાપુ એ દુહો કીધો, મને તમને સંદેશો આપ્યો, બહુ અદભુત દુહો છે. પણ જુગતે જણો છડી જો આહા, અરે જુગતે જણો છડી જોઈ તો ગળા લગાણ ગોરી ઘણી આમાં ધરી. અરે હા, પણ જેના કોઠા કાગ બાપુ કે જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા.
आर बारी भयो आ बाकी तो तमे दुहा धोकाया करो कायम दुहा धोकाया करो ये मावे नहीं कण ये कोई आ दुनिया मा ढूंढा माज दाना होई ए मापड़ी मेहनत फले मानड़ा
આય વડીલો તો છે જ પણ યુવાનો છે એટલે આ ગીતની બેકડી કહેવાનું મન થાય છે મને તમે પરસ પર તાપને શિવાજી તમે વિક્રમ અશોકને સંભાજી जागो जुवानो हवे जागो भारत तारी तमे वंदे मातरम वंदे मातरम બેકડી એટલા માટે અત્યારે ઘણું બધું થાય છે ભારત વર્ષના અને ગુજરાતના યુવાનો આ તો ગામડું છે અહીંયા તો બહુ વાંધો ન હોય મને ખબર નહીં પણ શહેરમાં યુવાનો જે છે એ નશાની પાછળ એટલા બધા પડ્યા છે ઘણી વખત એવું બને આપણા યુવાનો ક્રાંતિકારી હોય આપણા યુવાનો સુરવીર છે એનામાં બધું છે એનામાં ત્રેવડ છે તાકાત છે પણ વાંધો એ છે પોતાની બેન રોતી હોય ઘરે માં રોતી હોય બાપ કરગરતો હોય બેટા આમ ગાડી ન હકાય બેટા આમ નશા ન કરાય બેટા આના ભેગું ન રખડાય ત્યારે અમુક યુવાનો એવું કે એ મારી જિંદગી છે મારી જિંદગી મારી જિંદગી છે હું ગમે એ કરું તમારે દખલગારી ન કરવી એ યુવાનોને મારે એટલું જ કહેવું છે કે તારી જિંદગી નથી તારા મા બાપ તારું કુટુંબ તારો પરિવારના ધરતીના ધર્મનું પહેલાં ઋણ ચૂકવી દે પછી તું તારી જિંદગી કહેજે સમાજનું ઋણ છે આ માટીનું ઋણ છે ગામનું ઋણ છે મા બાપનું ઋણ છે બધાયનું તારા કુટુંબનું બધાયનું તારા ઉપર ઋણ છે અને ઋણ જે પોતાના સમાજનું ધર્મનું ધરતીનું મા બાપનું પરિવારનું ઋણ ચૂકવી ન શકે અને એ યુવાન પોતાને પોતાની જાતને મરદ માનતો હોય ને તો એનાથી મોટો માય કાંગલો દુનિયામાં કોઈ છે જ નહીં જાહેરમાં કહું છું ભલા માણસ પોતાની ફરજને જો ન અદા કરી શકતો હોય પોતાના જે પોતાની જવાબદારી છે એ જો પૂરી ન કરી શકતો હોય તો એટલા માટે જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે અને તમે આઝાદ સુભાષની આગો તમે આઝાદ ચંદ્રશેખર આઝાદ ને સુભાષચંદ્ર બોસ એની આગો છો તમે પોરસ પ્રતાપને શિવાજી તમે વિક્રમ અશોકને સંભાજી તમારી અંદર જે તાકાત પડી છે શક્તિ પડી છે એને ખાલી હારા માર્ગે વાળવાની છે એટલા માટે તો આપણને લાગે દીપડા જેના હૈયા હરણ ના હોય દીપડા જેના હૈયા હરણ ના હોય ઈ તરવાર બાંધે તો એ કોઈ ની મરે તે મારે નહીં માનડા બંધ કરી દો રૂપિયામાં તાકાત તો જો એક નોટ બેંજા ને તાર ઉપર પડી બેંજો મીણું પુપુ કરવા અમુક નાની નાની વસ્તુમાં દાદા મને વિચારમાં છે ને કંઈક ને કંઈક મળી જાય બોલો હમણાં અમે કચ્છમાં પ્રોગ્રામમાં આવતા હતા રાજડા ટેકરી તો વાત સરસ છે તો ગાડી સ્પીડમાં આવતી હતી અમારી એકદમ એટલે કૂતરું ધોર્યું કૂતરાને તે હોય હળી કાઢી કૂતરે તો આમ ગાડી સ્પીડમાં જતી હતી કૂતરું એટલી સ્પીડમાં આવ્યું ને ગાડી તાત્કાલિક નજીક આવી ગઈ ને જે ગુલાટ મારી કૂતરે પાછું વળ્યું એટલી સ્પીડમાં પાછું વળી ગયું અમારા વગાડવાળા મિત્રો બધા મને કે કવિરાજી કે કૂતરાને ભગવાને ગુલાટ મારવાની શક્તિ કેવી આપી એટલી સ્પીડમાં આવ્યું ને ગાડી અડી જાત એટલે એટલી સ્પીડમાં ગુલાટ મારી ગયું એ કે કેટલી મોટી એને ગુલાટ મારવાની કેવી શક્તિ છે પછી તરત મને આપણે સેન્સર તરત પકડી લે મને એક વિચાર આવ્યો દાદા
મેં કીધું ભલે કુતરાને ગુલાટ મારવાની ગમે એટલી ઝડપ આપી હોય ભગવાને, પણ આ સમયમાં કોક કોક માણસ ગુલાટ મારે ને કુતરું ખાચું પડે ભલા માણસ, એવી ગુલાટ મારે હો ભલા માણસ. તમે વાત જવા દો, ઘડીક પેલા હું કહેતો હોય, મારી પાસે હું કહેતો હોય, તમારી પાસે હું કહેતો હોય, એમાંય રાજકારણમાં હોય એને પૂરેપૂરા અનુભવ થાય છે ગુલાટું મારે ભાઈ આ સમાજમાં ઈ, અને ઈ ગુલાટિયાની પાસે તો કોઈથી બેહવું જ નહીં. હા એને યારે મિત્રતા ન કરું, યુવાનોને કહું એકલા રહેજો, બાકી ગુલાટિયા પાસે કોઈ દી બેહતા નહીં. માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે, પાન હારું થઈને પાટા મારી લે, એવા મિત્રો કરતા નીકળ્યા હારા. મરદની મિત્રતા કરવી, કોની પાસે બેહવું, કોની હારે રહેવું. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર ના ખાવે. હારું હારું લગાડીને પૂરું કરાવી દે, હલવાડી દે, ત્યાં સુધી છેલ્લે નીકળી જાય, પછી કે અમને ક્યાં ખબર હતી કે આ ધંધામાં આવું થાય. તો પણ હીખાડ્યું તું જ તે, આવું ઘણું થતું હોય. એટલે હું તમને વાત એ કરતો હતો કે અત્યારે આ બધું વ્યસન ને બધા ડ્રગ્સ જ્યાં આવે ત્યાં પકડાય, વિદ્વાન માણસો ડાયા માણસો દુઃખી છે બહુ સાહેબ. કારણ કે યુવાનો હવે વળ્યા છે, ઘણું સારું સંસ્કૃતિ તરફ આ કથાઓ છે આપણી, આપણું સાહિત્ય એ થોડું ઘણું વળે એટલાને વાળશે, ફૂળા ખેંચવા જેવી વાત છે. આખા ઓકા હળગ્યા હોય તો કંઈ ઠરે નહીં. બાકી તમે જોવો તો સ્કૂલો કોલેજો સુધી ડ્રગ્સ ઘરી ગયું છે, બધે ડ્રગ્સ આવી ગયું છે, અને આ બધા નશા છે, એ ને એ નશા કરે હતી. અને પાછા આજની દીકરીઓ હવે તો ઠીક, આપણે ગામડામાં તો સારું છે, મુંબઈમાં શાહરૂખ ખાનના બંગલાની હામી 20-20, 25-25, 18-18 વર્ષની દીકરીઓ બબે દી સુધી ઉભી રહી ફોટા પાડવા હતું, એ પાવડરિયા હોના હારે ફોટા પાડવા, એના કરતાં મરી જવાય દરિયામાં કૂદકો મારી. આ પાછું જ્ઞાતિવાદ નથી હો, પાછું હું સાહિત્યકાર તરીકે મારી જવાબદારીની મને ખબર છે સાહેબ, પણ આને જે પાવડરિયા છે એને પાવડરિયા જ કહીશું. પાવડર હું કે તઈ ખાટલામાંથી ઊભા થઈ શકે એને રોલ મોડેલ માનશો તો ભારત કોઈ દી સુપર પાવર નહીં, ભારતની અધોગતિ થાય. હા બાકી તમારે જો રોલ મોડેલ માનવું હોય તો એક ઝટકાની માલિક પર ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એ અગ્નિ મિસાઇલ બનાવીને એ ડોક્ટર અબ્દુલ કલામને મારે તમારે માનવા જોઈએ. મિસાઇલ આપણે જ્ઞાતિવાદની વાત નથી, આ અબ્દુલ હમીદને માનવો જોઈએ, અશફાકુલ્લા ખાનને માનવો જોઈએ, ચંદ્રશેખર આઝાદને માનવો જોઈએ રોલ મોડલ, ભગતસિંહ, રાજગુરુ, મોરદાદા, કેટલા કેટલા જામ અબડો, કેટલા કેટલા સુરવીરો આ દેશની, વસરાજ સોલંકી. અને એ જ્યારે આવે ને વિચારો અંદર આપણા, ત્યારે આપણે અને ગીતો ન સાંભળતા, નબળા હું તો કહું નબળાની વાર્તા ન સાંભળતા અમુક ગીતો. હમણાં એક બેન અમારા પ્રોગ્રામ હતો, ઊંચા સીધી ગાતા હતા, બોલો એ કે પૂછો જરા પૂછો મુજે ક્યાં હુઆ હે, મેં કીધું હડકવા હુઆ હે ક્યાં હુઆ હે. આવા ગીતો તો ગાઓ, અમારા સ્ટેજ ઉપર કીધું આવ, અને પછી પાસે કે આમ થાય છે ને તેમ છે ને એસે કરેંગે વેસે કરે, કાંઈ ન થાય તમારાથી, બસ ઉલાળા મારો. પણ આપણી ભારત વર્ષની ઉજળી પરંપરા છે, મારા પ્રોગ્રામમાં કાયમ કહું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને, તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા નાલંદા ભલા માણા, એ ભારત વર્ષ છે. આજ પણ વૈજ્ઞાનિકોને મિસાઇલ છોડ્યું હોય તો આપણું પંચાંગ રાખે છે કે આ તિથિ આ ગ્રહ આવી રીતે અહીંયા ભેગો થઈને અહીં મિસાઇલ જાય, આપણું પંચાંગ રાખે છે. દરિયામાં ભરતી ને ઓટ ભારતના પંચાંગ પ્રમાણે આવે, 31 વાળાના એ કેલેન્ડર ઉપર નથી આવતું, એ નક્કી કરી લેજો તમે. તો દુનિયાની ભાષા શીખો, પાછું અવળી નોંધ ન લેતા, ખૂબ ભણો, અંગ્રેજી તમે તમારે શીખો પણ આપણું ન ભૂલે. હમણાં એક જણો વિદેશથી આવ્યો, એરપોર્ટે ઉતરીને બહાર નીકળ્યો ને તો આમ ધૂળ લઈ માટીને હૂંકતો હૂંકતો કે ઓહો હો, 6 મહિના રોકાઈ આવેલો વિદેશ ફોરેનમાં, એ કે ઓહો હો ભારતની માટીની સુગંધ હોય ગઈ, સુગંધ બગડી ગઈ છે. કે એક બાપા દેશી હતા આમ, આપણે સરપંચ સાહેબ જેવા છે, એ પાસેથી એક નાખ્યો, એ કે હું કહેશો, એ કે ભારતની માટીની સુગંધ બગડી ગઈ, એ કે તે જે હુંગ્યું ને એ હુકલ પોદળો છે, સુગંધ બગડી નો દીકરો થામાં આમ હરખી તું ધૂળ લે, ઉકેલો પોદળો હુંગ્યો છે એની માં સુગંધ થઈ જોઈ ને. એટલે તાત્કાલિક જે સુધરી જાય છે ને એને તો આ બધું બગડી ગયા લાગે. બોલો એ કે એકચ્યુઅલી હવે બધા બગડી ગયા છે, ગામડાના માણસો કથાઓમાં ઓલું સમય બગાડે છે ને ઓલામાં બગાડે છે, બગાડતા નથી અમે, સમયનો સદુપયોગ કરીએ છીએ. અમને ખબર છે ભારત વર્ષ નહીં આખા વિશ્વને જો ટકાવી રાખવું હોય છે, ધરતીનો નાશ નહીં થવા દેવો હોય તો આપણે પ્રકૃતિને, કથાઓમાં એ જ બતાવે છે ને ભગવાન કૃષ્ણે એ જ કીધું કે તમે દૂ જાણો, તમે ગાયું રાખો, તમે ઢોર રાખો, તમે પ્રકૃતિ સાથે રહ્યો, હાદુ તમે જીવન જીવો, તમે ઝાડવાઓની પૂજા કરો, તમે પર્વતોની પૂજા કરો, ગોવર્ધન પર્વત, તમે આ બધું કરો તો જ સૃષ્ટિનું તમે સૃષ્ટિને બચાવી શકશો. બાકી એ બધા એને કાઈપ્યા કરશો એટલે શું થાય એનું કાંઈ નથી.